ચેતન શ્રી ભક્તિ ધર્મંગતો જાતાયત્તર કૌશલે સુદયયા સર્વેશ્વરેશાય ચ તૃપ્તિં વાક્ય સુદારસૈર વિદધતે નૈજૈનિજાનામ્મુહુ તસ્મૈ શ્રી હરયે નમોસ્તુ સહજાનંદાય સદ્વરણિને વ્યયં સદા પરિભવગ્નમભીષ્ટદોહં તીર્થાસ્પદં શિવવિરંચિનુતં શરણ્યં ભૃત્યાર્દિહં પ્રણતબાલભવાબ્ધિપોતં વંદે મહાપુરુષદે ચરણારવિંદં નારાયણો નીલકંઠ સ્વામી નારાયણો હરિ હરે કૃષ્ણશ્ચ સહજા નંદ કૃષ્ણોસ્તુ મે હૃદે શ્રૂયતાં દેવદેશ સ્વામી નારાયણ પ્રભો ત્વદીયૈનાવધાનેન કથયિષ્યે સુભાગકથા શ્રી હરે કૃષ્ણાય નમો નમઃ શ્રી સ્વામી નારાયણાય નમો નમઃ શ્રી નર નારાયણાય નમો નમઃ જગતના કલ્યાણ માટે કેટલું કષ્ટ સહન કરીને યોગીરાજ ને મોક્ષ આપીને વર્ણિરાજ ત્યાંથી પૂર્વ દિશામાં ચાલ્યા. રસ્તો નહીં પૂછવાનો, દિશા પકડવાની. ચાલવા જ માંડ્યા, નાસાગ્ર દ્રષ્ટિ કરીને સ્થિર ચાલ્યા જેમ કમાનમાં તીર. કમાનમાંથી છૂટેલું જેમ તીર જાય એમ સડસડાટ ચાલ્યા. અને આગળ જતા જતા એક જમાત મળી ગઈ. જમાત એટલે ગ્રહસ્થો ભેગા થાય નાત કહેવાય, અને સાધુ ભેગા થાય. હા, કેટલા તમે જ્ઞાની છો એટલું યાદ રાખજો. પેલા કહેશે નાતીલા ભેગા થયા છે, અહીં જમાતિયા ભેગા થયા છે. તો પૂર્વ દિશામાં નારાયણી ગંગા આવી. એ નારાયણી ગંગાના કિનારે એક જમાત બેઠેલી, બધા વૈરાગી ખાખી નીલકંઠ વર્ણી. એ નારાયણી ગંગામાં સ્નાન કર્યું, પછી ચાલતા થયા. એટલે પેલો જમાત વાળો મહંત હતા એ કહે છે, અરે ઓ વર્ણી, આ અત્યારે આ વિસ્તારમાં એકલા એકલા ન ચાલો, બહુ જોખમ છે, અમારી સાથે ચાલો. એ મહંતના પુણ્ય મહારાજે એની વાત સ્વીકારી. સારું, ચાલો જમાતની સાથે સાથે.
આગળ ચાલતા ચાલતા એક શહેર આવ્યો, એનું નામ દેવલી. આ ભૂતાન વિસ્તારની કથા છે. નેપાળ થઈને મહારાજ ભૂતાન પધાર્યા તો ભૂતાનમાં દેવલી નામે એક શહેરમાં, હજુ તો શહેર દૂર દેખાતો હતો, ત્યાં તો કોઈ બાવાજી બીજા મળ્યા, આ બાજુ મરવા જાઓ છો પાછા વળો બીજે રસ્તે જાઓ, કેમ શું વાંધો છે, અરે શું 500 બાવાને જેલમાં નાખી દીધા છે અહીંના રાજાએ. દેવલીનો રાજા જો કેવા માણસો ભટકાય છે, નવાઈ લાગે. દેવલીના રાજાને પેટમાં દર્દ હતું, મટે જ નહીં. પેટમાં કોણ જાણે કેવો રોગ થયો, તે મટે જ નહીં, મટે જ નહીં. કેટલાય વૈદો ને હકીમોની બધી સારવારો કરી, કાંઈ ફેર પડ્યો નહીં. અને પછી એક રાજાને કોઈએ કહી દીધો કે આ સાધુ લોકો બહુ જાણતા હોય છે, આ સાધુ જમાત વાળા બધા બધું જાત જાતનું બહુ જાણતા હોય છે, એ ધારે ને તો ચપટીમાં તમને હાજા કરી દે. એટલે રાજાએ એના માણસોને હુકમ કરી દીધો, આપણા શહેરની ચારેય બાજુ રસ્તા છે ત્યાં બેસી જાઓ, કોઈ પણ સાધુ મહાત્મા જોગી જતી સંન્યાસી વૈરાગી ખાખી પકડી લે આવો. એટલે ચાલો રાજા બોલાવે છે, નહીં મારે ઉતાવળ નહીં ચાલે, રાજા પાસે તો આવવું જ પડશે, સીધી રીતે નહીં આવો તો પકડીને લઈ જઈશું. દેવલીના રાજા પાસે લઈ જાય બાબાજીઓને, એટલે રાજા પગે લાગે, કઈ પણ સેવા હોય તો કહેજો, તમારું બધું કામ કરી દઈશ, પણ મને આ પેટમાં રોગ છે એ મટાડી દો. પેલા બાબાજી કે ભાઈ પેટમાં રોગ તો એ તો વૈદ્યો અને હકીમોનું કામ છે, અમારું કામ નથી, માથાકૂટ નહીં, મારા પેટનો રોગ મટાડી દો. એટલે પેલા બાવાજી શું કરે, કોઈ જાણે નહીં રોગ પેટનો કેવો હોય શું હોય ખબર નહીં. બાવાજી નિર્દોષ હતા, પણ રાજાને ઠસી ગયો કે ના બાવા લોકો મોંઘા થાય છે અને બધું આવડે છે, જેલમાં ગાળી દીધા. તો ધીમે ધીમે ક્યારેક 2, 5, 10 કરતા 500 વૈરાગીને જેલમાં પૂરી દીધા. આ માહિતી મળી આ જમાતને, જે જમાતમાં વરલીરાજ ભેગા હતા, આ ગામમાં જશો નહીં બારોબાર અહીંથી જાઓ. એટલે જમાતનો આગેવાન મહંત કહે છે કે સાચી વાત છે, આપણે રસ્તો બદલી કાઢીએ. એટલે વરલીરાજ કહે છે તમે ડરો છો, રાજાથી ડરે કે કષ્ટ આવવાની કલ્પના કરીને ગભરાય, એ તો આપણે ત્યાગ જીવનમાં ખામી કહેવાય. આપણો રસ્તો છે, આપણે આગળ જવું છે, બંગદેશની યાત્રા કરવાની છે, તો પછી શા માટે ગભરાવ છો. હા પણ જેલમાં નાખી દે આપણને લેવા દેવા વગર, કઈ નહીં જેલમાં બેઠા ગુણ ગાઈશું, આપણે તો પ્રભુના ગુણ ગાવાના છે, જેલમાં બેઠા તપ કરીશું. ત્યાં એક કોક વૈરાગી મહંતને કાનમાં કહ્યું, માની જાઓ આ નીલકંઠ જેવા તેવા નથી, મેં ગયા વર્ષે જોયેલું, 2 સિંહ એના પગમાં રમતા હતા, એટલા બહુ પ્રભાવશાળી પ્રતાપવાળા છે. એટલે માની ગયા અને આખી જમાત દેવલીમાં ભાગોળમાં આવી. એટલે રાજાના માણસોએ કહ્યું ચાલો રાજા પાસે ચાલો. રાજા પાસે પહોંચી ગયા વરણીરાજ ભેગા અને જમાતના મહંત, જમાતને બધું સાથે.
અને રાજાએ તો એ જ વાત રજૂ કરી કે મારા પેટની પીડા મટાડી દો. એટલે મહંતજીએ, જમાતના મહંતે વરુણરાજની સામે જોયો, તમારા કહેવાથી અહીંયા આવ્યા છીએ, અમે તો બારોબાર જાત જો ફસાયા ને, તમારા કહેવાથી અહીંયા આવ્યા છીએ તો હવે તમે જ જવાબ આપો, રાજાને સમજાવો. એટલે વરુણરાજ કહે છે, જો રાજા, દરેક જીવને પોતાના પ્રારબ્ધ ભોગવવા જ પડે છે. દરેક જીવ ગમે તેવો હોય છતાં એને જે પ્રારબ્ધ હોય પૂર્વ કર્મ, એનું ફળ ભોગવવું જ પડે. તમને જે દીર્ઘ રોગ છે એ તમારા પૂર્વના પ્રારબ્ધના કારણે છે, એટલે તમારે ભોગવે જ છૂટકો. તમે રાજા છો એટલું જાણતા જશો ને, જે ગુનો કરે એને દંડ ભોગવવાનો હોય. એટલે તમે ગયા જન્મમાં કોઈ એવો ગુનો કર્યો હશે, અપરાધ કર્યો હશે, કોઈ ખરાબ કર્મ કર્યું હશે, જેથી તમને આ દીર્ઘ રોગ લાગુ પડ્યો છે, એ તમારે ભોગવે જ છૂટકો. અને તમે વધુ પાપ કરતા જાઓ છો. લેવા દેવા વગર નિર્દોષ વૈરાગીઓને તમે જેલમાં પૂરી દીધા છે, કોઈ કારણ વગર, વાંક વગર, ગુના વગર. એ તો તમારું પ્રારબ્ધ બગડતું જ જાય, સુધરે નહીં. માટે સમજીને પ્રારબ્ધ ભોગવો કે હાય હોય કરીને ભોગવો, ભોગવે છૂટકો છે. ઘણા જેલમાં જાય ને તો ગીતા લઈ જાય, આ બેઠા વાંચીશું, અને કોઈ હાય હોય કરતા જાય, એટલે જવું પડશે. હાઈવે કરતા જાઓ કે ગીતા વાંચતા જાઓ, જેમ ઠીક લાગે. વરણી રાજા, રાજાને એટલો બધો સમજાવ્યો, પણ અમારા નીલકંઠ વરણીનું હૃદય છે ને બહુ દયાળુ છે. રાજા છે છતાં રીબાયા કરે છે ને, એ જોઈને વરણીરાજનું હૃદય પીગળી ગયો. હા, દુઃખી તો છે બિચારો, જેની પાસે સત્તા હોય ને, એક સહી કરે ને પેલો છૂટી જાય નિર્દોષ તરત જ. તમામ પ્રારબ્ધનું તંત્ર, ઓ, એક સહી થાય ને ભગવાનને તરત જ માફ. તમને ખ્યાલ હશે આપણા દેશ ભારતીય બંધારણમાં ભયંકર ગુનેગારને ફાંસીની સજા થઈ હોય પણ રાષ્ટ્રપતિ માફી આપી શકે, પેલો છૂટી જાય એક સહીથી જ. જો માણસમાં એટલી શક્તિ હોય ગુનેગારને મુક્ત કરી દેવાની, તો ઓહો હો, પરમાત્મા જન્મ જન્મના પ્રારબ્ધ એક ક્ષણમાં ધોઈ શકે, એમાં શું. જોજો, વરણીરાજ કહે છે, જુઓ રાજા, દયા આવી ગઈ હો ભગવાનને, હો, અતિ દયાળુ રે સ્વભાવ છે સ્વામીનો, પર દુઃખ હારી રે. ભગવાન કેવા છે, એક તો દયાળુ છે તો ઠીક, પણ પર દુઃખ હારી, કોઈનું બીજાનું દુઃખ હોય ને હરણ કરે. અને તો આ રાજા પાસે શું લેવાનું હતું, સામેથી પહેલા બે દીકરીઓ નાખો રાજ આપતા હતા, તો એ પણ ત્યાં લલચાયા નહીં, તો આની પાસેથી કંઈ લેવાનું તો નહોતું જ, કંઈ મેળવવાની અપેક્ષા નહોતી. છતાં વરણીરાજ કહે છે, રાજન, જો ભગવાનને પ્રાર્થના કરીએ, તમને સારું થઈ જાય, લાવો જળ લાવો. ને પાણી લાવ્યા, વરણીરાજે પાણીમાં પોતાની આંગળીઓ બોળી અને કહ્યું, આ પાણી પી જાઓ. અને રાજાએ વરણીરાજનું પ્રસાદીનું જળ પીધું. પીતાની સાથે જ જેમ પછી ચાંપ પાડો વીજળીનો પંખો શરૂ થાય ને,
એમ સડસડાટ અંદર બધું જૂનું જવા માંડ્યું, નવું આવવા માંડ્યું. થોડી જ મિનિટોમાં રાજા ખુશ થઈ ગયો. વાહ 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 વાહ, આજથી તમે મારા ગુરુ, પેટ મટાડી દે. તમે અહીં જ રહો, તમે અને તમારું આખું મંડળ, એને માની લીધું આ જમાત છે, આ વરણી રાજનું મંડળ છે, અહીં જ રહો, અમારી જવાબદારી. તમે કહો એવો આશ્રમ બાંધી આપીએ. એટલે વરણીરાજ કહે છે, જો રાજા, અમે ક્યાંય રાજ કરવા કે રોકાવા આવ્યા નથી, પણ તમે જે અપરાધ કર્યા છે, બધા વૈરાગ્યોના ખાખી બાવાઓના જેલમાં જાઓ, એ 500ને પગે લાગી માફી માગી અને સૌને છૂટા કરી દો. મહારાજની આજ્ઞા એને માની અને વરણીરાજ પછી એવા થયા કે ચાલો હવે પેલો જમાતનો મહંત કહે છે, અમે તો એ રોકાઈશું, કારણ પેટ મટી ગયું ને રાજાનું, એટલે કાલથી માલપુર રસોઈ ચાલુ થવાની. એને લાગ્યું કે હવે અહીં સન્માન થશે, હવે સત્કાર થશે, સાચો ધનુર્વાસ તો હવે ચાલુ થશે. ઘણા ગામમાં ધનુર્વાસમાં રોજ શીરો હોય છે, એવો પાછો ગરમા ગરમ હાજે કરી રાખેલો નહીં. કેટલાય ધનુર્વાસમાં માલપુઆ ઉતરે. લે આ જમાત વાળાને ઈચ્છા થઈ કે પેટ મટાડી દીધું આ વરણીએ, પણ આપણે એને રાજાએ ભેગા જ ગણી લીધા છે, તો અમે તો અહીં રોકાઈશું થોડો સમય, થાક્યા છીએ યાત્રા કરીને. વરણીરાજને એવી મોહ કે એવી બંધન અવસ્થા કઈ હતું નહીં, ચાલી નીકળ્યા. એકલા જ જમાત પડતી રહી. એ જમાત વાળા સમજ્યા નહીં, જો ભેગા ને ભેગા રહ્યા હોત તો કાયમ જલસા હતા, વર્ણીના ભેગા રહી જ ના શક્યા. અને પછી રાજાને ખબર પડી ગઈ, ઓ મારું પેટ મટાડનાર તો જોગી જતા રહ્યા, આ તો બધા લેવા દેવા કે પીછા પૂજાય છે. બધાને રવાના કરી દીધા. પછી બધાને પસ્તાવો થયો કે પેલા વર્ણીના ભેગા રહ્યા હોત તો સારું, પણ પછી શું થાય, પહેલા ચેતવું પડે. મહારાજ ચાલતા ચાલતા બંગાળમાં આવ્યા છે. પૂર્વ બંગાળ, જેને બાંગ્લાદેશ કહેવાય છે અત્યારે, પ્રભુ ત્યાં પહોંચ્યા. ત્યાં મોટું શહેર છે સિરપુર. શહેરની ભાગોળે સાધુ માટેનો ખાસ બગીચો, કારણ કે અહીં સિરપુરનો રાજા, એનું નામ સિદ્ધવલ્લભ. સિદ્ધો જેને બહુ ગમે એનું નામ સિદ્ધવલ્લભ. એ રાજાને મનમાં એવું હતું કે ભેખમાં ભગવાન. ભગવાન ક્યાં હોય? ભેખમાં. અને આ માન્યતાના કારણે કેટલાય ભેખધારીઓ આવે વગર વિચારે એનું સન્માન, એને બગીચામાં ઉતારા, સિદ્ધાને સામાન, જય જયકાર એના જમણવાર, સારા સારા ગાદલા મોટા મોટા લાવે, બધા ભેખધારીઓને આપે. સિદ્ધવલ્લભ બધાને પગે લાગે. વરણીરાજ આ બધા ભેખધારીઓની વચમાં આવ્યા. આ કથા આવે એમ કહેશે, જે પહેલી જમાત મળી હતી મહારાજને, એ તો ખરેખર બાવા હતા, પણ અહીં સિરપુરમાં જે ભેગા થયા હતા ને, એ તો લાલચુ હતા, પેટ ભરવા માટે ઢોંગ કરતા હતા. પણ રાજા એ સમજી ન શકે, નીર અને ખીર બધું એક સરખું,
વર્ણિરાજ આ બગીચામાં ગયા, જ્યાં બધા વેશ લઈને બધા પડ્યા હતા. સિદ્ધ વલ્લભ નીલકંઠ વર્ણિના ચરણમાં ઝૂક્યો. એને હરખા જ લાગ્યા, લિસ્ટમાં એક ઉમેરાયા, આવો ઉતારો કરો, તમને શું શું સાનુકૂળતા જોઈશે બોલો. રાજ્ય તરફથી ના, કઈ નહીં, અમે તો જમીન ઉપર સુઈ જઈશું, અમારે ગાદલો નહીં જોઈએ. નહીં, હું એક સેવક તમને આપું છું, તમારી સેવા કરશે, તમારી ચાકરી કરશે. આ બધા છે એને ચેલાઓ છે, તમને કોઈ ચેલો નથી ભેગો. એટલે અમારા તરફથી એક માણસ તમને આપું છું. એટલે રાજાએ એક માણસની નિમણૂક કરી કે જા, તારે આ નીલકંઠ વર્ણિની સેવા કરવાની. એનું નામ ગોપાલ દાસ. એટલે એ સાધુ નહોતો, એ ગ્રસ્થ જ હતો. જેમ કોઈ હરિભક્તને કહ્યું કે આ સ્વામીનું ધ્યાન રાખજે, એમ રાજાએ એક ગોપાલદાસને કહ્યું કે તું નીલકંઠ વર્ણિનો ધ્યાન રાખજે. પણ સંતોની દૃષ્ટિ, આધારાન સ્વામીએ નજર માંડી ગોપાલદા ઉપર, વાહ 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 વાહ, આવા શિષ્ય મળવા બહુ મુશ્કેલ છે. ધન્ય એ ગોપાલદાસને કે જેને સ્વામિનારાયણ ભગવાનની સેવા મળી. અને કેવો હતો એ ગોપાલદાસ, હવે એનું વર્ણન સ્વામીના શબ્દોમાં સાંભળો. કરજુગ જોરી કે રહત હજુરા, એક પલ ભર રહત ન દોરા. કેટલી સરસ વાત છે. કરજુગ જોરી કે રહત હજુરા, હાથ જોડીને આમ ભાગળ બેઠો હોય, એક પલ ભર રહત ન દોરા. વર્ણિરાજને છોડીને એક ક્ષણ પણ દૂર ના જાય, બાજુમાં હાથ જોડીને બેસી રહે. પછી બીજી વાત, સેવક કેવા હોવા જોઈએ. બધા કહે છે સાણીજી અમે તમારા શિષ્ય, હા બહુ સારું, માથે ચડાવ્યા લ્યો. એમ શિષ્ય ન થવાય. આટલા લક્ષણ યાદ રાખે ને આધારાનંદ સ્વામીના કહેલા. સ્થિર બુદ્ધિ અતિ શીતલ સ્વભાવો, બુદ્ધિ સ્થિર જોઈએ. આ ગુરુ કરતા પેલા ગુરુ હારા છે ને, બસ ગયો. સ્થિર બુદ્ધિ જોઈએ. બુદ્ધિ સ્થિર હોય તો માટીના ગુરુમાંથી જ્ઞાન મળી જાય છે. એ સ્થિર બુદ્ધિનો પ્રતાપ છે. સ્થિર બુદ્ધિ અતિ શીતલ સ્વભાવો, બુદ્ધિ સ્થિર હોય અને સ્વભાવ શીતળ હોય. બધા ગુરુ હરખા ન હોય, કોઈ વડે કોઈ હેરાન કરે નક્કી જ નહીં, કોઈ કસોટી કરે. તો સ્વભાવ શીતળ. અને બીજી કેટલી સરસ વાત કહી છે, ધીર બુદ્ધિ અતિ શીતલ સ્વભાવ, ચપળતા નહીં ઉતજાઓ. ચપળતા નહીં, ચંચળ નહીં. ક્યાં ગયો તું અલ્યા? હા બાર હતો. એટલે શું બાર, બે બોલાવવો પડે છે, બૂમ પાડવી પડે છે. શાંતિથી બેસી રહે છે. એટલું જ નહીં, ઈત ઉત, મારે આમ જવું છે ને, મારે ત્યાં ફરવા જવું છે ને, જ્યાં ને ત્યાં જવાની પણ જેને ઈચ્છા ન થાય ગુરુને છોડીને. આનું નામ શિષ્ય. અને આ ગોપાલદાસ શું માનતા હતા ખબર છે? તીર્થ વ્રત જગ તો પહી દાણા, યજ્ઞ કોટી કો કરત રહના. કોઈ તીર્થ કરે, કોઈ વ્રતો કરે, કોઈ યોગ સાધના કરે, કોઈ તપશ્ચર્યા કરે, કોઈ જાત જાતના દાન આપે અને કોઈ યજ્ઞો કર્યા કરે, પણ
હરિ સેવા તિનસે અધિકાઈ, એનાથી હું આ ગુરુની સેવા કરું છું ને એ અધિક છે. તીર્થ વ્રત જોગ તપ દાન યજ્ઞથી પણ ગુરુની સેવા એ અધિક છે. અને છેલ્લે એક શબ્દ આવે છે, હરિ ગુરુ શુદ્ધ જાનત એકા, એસે સો બુદ્ધિ મે રહે વિવેકા. જે શુદ્ધ ગુરુ છે એટલે કે ભક્તિમય સાચા ગુરુ છે, એમાં અને ભગવાનમાં ભેદ નથી, એમ આ ગોપાલદાસ વિવેકથી જાણતા હતા. નિષ્કુળાનંદ સ્વામીએ ગોપાલદાસનું નામ ઉલ્લેખ કર્યો, પણ આધારાનંદ સ્વામીએ ગોપાલદાસનો પરિચય આપ્યો કે આવા ચેલા હોય એ સેવા કરી શકે, ગુરુને શાંતિ આપી શકે, નહીં તો કેવી પરિસ્થિતિ થાય. ગુરુના વચન ઉપર વચન લાવે, પ્રમાદી હોય, આળસુ હોય, અને ઈ તો ઉત આજે આમ જવું છે ને, આજે ભરવા જવું છે ને, હું 3 દિવસે આ પાછો આવીશ ને, તો એ કોઈ દાડો સેવા કરી ન શકે. ને આપણા સંતો કહે છે કે કોઈ ગામમાં કોઈ મંદિરમાં ગુરુ અને શિષ્ય સુતા હતા, તો કઈક ખખડાટ થવા માંડ્યો, એટલે ગુરુએ એના ચેલાને કહ્યું કે બહાર વરસાદ પડે છે, શું છે? એટલે પેલો હોતા હોતા કહે છે, પેલી બિલાડી આવી બહારથી, હાથ ફેરવો, જો ભીની હશે તો માનજો કે વરસાદ આવે છે, કોરી હોય તો નહીં. પછી ગુરુએ બીજું કામ બતાવ્યું, દીવો બંધ કરી દેવો અને કામ ખાલી પાવર બાળવો રાતના, તો કે આંખો બંધ કરી દો એટલે દીવો બંધ. પછી ગુરુ કે જો ભાઈ દરવાજો ખુલ્લો છે રાત્રે, દરવાજો બંધ કરી આવો, તો ગુરુ બે કામ મેં કર્યા, એક કામ તમે કરો. આવા ચેલા ભટકાઈ જાય ને, ઓહો કામ છે, અદભુત કથા છે. જોજો, હજુ મહારાજ સિંહપુરમાં રોકાયા છે, બહુ સુંદર બનાવો, પ્રસંગ કેવા બનશે. ગોપાલદાસને મુશ્કેલી આવી પડી હતી, મુશ્કેલી તો બધાને આવે, આવો શિષ્ય હતો ગોપાલદાસ, છતાં એને શું મુશ્કેલી આવી, આ બધી કથા આપણે કાલે સાંભળીશું. સ્વામિનારાયણ ભગવાન.